नीना, आ બહુ સુંદર છે. આ પતંગિયો છે? હા, પતંગિયો છે. ધન્યવાદ. આ બહુ સુંદર જગ્યા છે. આજુબાજુના રંગ જોવો. મને પણ બહુ સારું લાગી રહ્યું છે. અમને પાકમાં કાયમ આવું જોઈએ. એકદમ. ચલો પાકમાં થોડા ફરીએ. બહુ બધું જોવા મળશે. અહીંયા ફરવામાં કેટલું મજા આવે છે. અહીંયા ભી ત્યાં ભી રંગ બધી બાજુ છે. ગુલાબ લાલ હોય આ બધા કહે છે, આદુને એપલ નો રંગ ઘટો લાલ છે, આકાશ નો રંગ નીળો છે, ઓલા પક્ષી નીળા છે, બધાને ખબર છે. સૂર્યની કિરણો પડે છે પીરા ઘાસ પર અને પીરા ફૂલો પર, ચીચુ કરતા કારા પક્ષી ઝાડ પર બેઠા છે, કાલા કોયલ ને કાગડા પણ ઉડતા દેખાય છે. રૂ જેવા વાદળ, ઉડતા કબૂતર, શાંત બેઠો હંસ પણ સફેદ છે. આ ઘાસ ને પત્તા છે લીલા રંગના, બહુ ચીકણું છે આ તલાવની કાઈ. આ ઝાડની ખાલ ને માટી ભૂરી છે, જે બૂટ ફરીને શહેરમાં ફરું આ બી ભૂરા છે. ઊંચા ઝાડ પર આ ફલના રંગી છે, જોઈએ કૂદીને કોશિશ કરી જુઓ. ગુલાબી રંગ બહુ સુંદર ને કોમલ છે, ગુલાબી ફૂલ જંગલોમાં ઉગે છે. જામુની ફૂલ કેટલા સુંદર લાગે છે, આ ભન્નાટા ભમરા પણ જામુની છે. તું બરાબર બોલી, આપણે આ રોજ કરવું જોઈએ. હા એકદમ. ફોટો ફ્રેમ માં શું
સર્જન કરીએ. બુકમાં પાન નંબર 42 અને 43નું બાળકો હોમવર્ક કરીએ. બાળકો, આગળ તમે બધા રંગ શીખી ગયા છો. જો આજે આપણે પાછા એ રંગ અહીંયા પૂરવાના છે. જો આ કયો આકાર છે? ચોરસ. આ શું છે ખબર છે બાળકો? આ છે ફોટો ફ્રેમ. આ ફોટો ફ્રેમમાં તમારે આ ચોરસ આકાર શોધવાનો અને આ ચોરસ આકારમાં આ પીળો રંગ પૂરવાનો. જુઓ ચોરસ કેટલા છે? એક અને બે. આ બે ચોરસ આકારમાં આ પીળો રંગ પૂરવાનો. જો બાળકો, બીજું શું છે? પાનાકાર. પાનાકારમાં કેવો રંગ લખેલો છે? કેસરી. જો અહીંયા પાનાકાર ક્યાં છે? આ એક અને બે. તો આ એક અને બે પાનાકારમાં આ કેસરી રંગ પૂરવાનો. ત્રીજો, આ કયો આકાર છે? સ્ટાર. સ્ટાર આકારમાં કયો રંગ પૂરેલો છે? જાંબલી. આ જાંબલી રંગ લેવાનો અને સ્ટાર આકાર ક્યાં છે? શોધો શોધો શોધો. આ એક, આ બે અને ત્રણ. આ ત્રણ આકારમાં આ જાંબલી રંગ પૂરવાનો. જો બાળકો, આ કયો આકાર છે? ત્રિકોણ. ત્રિકોણમાં કયો રંગ પૂરેલો છે? લાલ. તો લાલ ક્રેયન કલર લઈ આ ફોટો ફ્રેમમાં ત્રિકોણ શોધવાનો. આ એક, આ બે, આ ત્રણ અને ચાર. આ ચાર ત્રિકોણમાં આ લાલ રંગ પૂરવાનો. આગળ જુઓ બાળકો, આ કયો આકાર છે? ચતુષ્કોણ. તેમાં કયો રંગ પૂરેલો છે? લીલો. તો લીલો ક્રેયન કલર લેવાનો અને ચતુષ્કોણ આ ફોટો ફ્રેમમાં શોધવાનો. ક્યાં છે? આ એક. બસ, એક ચતુષ્કોણ છે. આ ચતુષ્કોણમાં આ લીલો કલર પૂરવાનો. જો બાળકો, આ કયો આકાર છે? અર્ધગોળ. અર્ધગોળમાં કયો રંગ છે? કાળો રંગ. તો આ ફોટો ફ્રેમમાં અર્ધગોળ શોધવાનો અને તેમાં કાળો રંગ પૂરવાનો. જો આ એક અને આ બે, આ બંને અર્ધગોળમાં કાળો રંગ પૂરવાનો. જો આગળ, આ કયો આકાર છે? લંબચોરસ. લંબચોરસમાં કયો રંગ પૂરેલો છે? વાદળી. તો વાદળી કેવો રંગ કલર લઈ આ ફોટો ફ્રેમમાં લંબચોરસ શોધવાનો. ક્યાં છે લંબચોરસ? આ રહ્યું, આમાં વાદળી રંગ પૂરવાનો. જો બાળકો, આ ફોટો ફ્રેમમાં એક જ લંબચોરસ છે એટલે એકમાં જ રંગ પૂરવાનો. આગળ, આ કયો આકાર છે? ગોળ. તેમાં કયો રંગ પૂરેલો છે? ગુલાબી. તો ગુલાબી ક્રેયોન કલર લઈ આ ફોટો ફ્રેમમાં ગોળ આકાર શોધવાનો. ક્યાં છે ગોળ આકાર? જો આ ફોટો ફ્રેમમાં ગોળ આકાર આપ્યો છે? નથી. તો રંગ પૂરવાનો નથી. જો બાળકો, આ નીચે કયો રંગ છે? કથ્થઈ. અને કયો આકાર આપેલો છે? લંબગોળ. જો અહીંયા લંબગોળ આપેલું છે, હા, તો આ લંબગોળમાં આ કથ્થઈ રંગ પૂરવાનો. તો બાળકો સમજ પડી ને, આ ફોટો ફ્રેમમાં આ ઉપર અલગ અલગ રંગ જોઈ અને આકારોમાં અલગ અલગ રંગ પૂરવાના. અને વચ્ચે જુઓ, તમારું કોઈ પણ મનપસંદ ચિત્ર દોરો અથવા ચોટાડો. મનપસંદ ચિત્ર દોરવાનું નથી. અને જો બાળક, તમારે તમારું પોતાનું ફોટો ફ્રેમ, નાનો અમથો ફોટો લઈ આ વચ્ચે આ ફોટો ફ્રેમમાં આમ લગાવવાનું છે. બાજુમાં પાન નંબર 43 જુઓ અને તેના જેવું ચિત્ર અહીં આપેલા આકારોની મદદથી દોરો. જુઓ, આ બાજુમાં ચિત્ર આપેલું છે તેવું ચિત્ર દોરવાનું નથી. આ નીચે જુઓ, અલગ અલગ આકારો આપેલા છે તેવા આ અલગ અલગ આકારો અહીંયા દોરવાના છે. ગોળ, ચોરસ,
ત્રિકોણ, લંબચોરસ, અર્ધગોળ, આ રીતે અલગ અલગ આકારો દોરવાના છે. તો વાલી મિત્રો, બાળકને પાન નંબર 42 અને 43 નું હોમવર્ક પાસે બેસાડીને કરાવું.